નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ન્યૂઝ રાઉન્ડ અપ વિથ નતાશામાં આપનું સ્વાગત છે. નજર કરીશું મહત્વના સમાચારો પર. ગુજરાતમાં ખૂબ જ ગુપ્ત રીતે કેન્દ્રની ટોપની એજન્સીઓ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને ત્યાં દરોડા પાડી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરમાં 2011 બેચના આઈએએસ કે રાજેશને ત્યાં સીબીઆઈની રેડ પડી. જૂના કેસ સંબંધે મોડી રાતથી આ કાર્યવાહી થઈ હોવાની અટકળો છે. ત્યારે હાલ આ દરોડાની વાતો વેગ પકડતા અધિકારી બેડામાં ફફડાટ મચ્યો છે. આઈએએસ ઓફિસરને ત્યાં કેન્દ્રની એજન્સીઓએ પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઈ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. હાલ કે રાજેશ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે રાજેશ કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઈ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઇડ પોસ્ટ કરાયા હતા. જોકે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણીના વિવાદમાં કે રાજેશનું નામ ચર્ચાયું હતું. આ તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વિકાસકામો તેમજ રાજ્ય કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓની પ્રગતિ કામગીરીની સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ પદાધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે ગુરુવારની સવારે જ અરવલ્લી જિલ્લાના બાયડમાં અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના માણસા ગામે પહોંચી ત્યાં પણ તેઓએ સમીક્ષા બેઠક ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજી હતી. તેઓએ પાણીનો બગાડ થાય નહીં અને પાણીના તળ ઊંચા આવે તે માટે માણસા નગરપાલિકા વિસ્તારના નવ તળાવનું આંતરિક જોડાણ કરવાનો પ્રાથમિક અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મોટા પાયે બદલી થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. લાંબા સમયથી એક જ જગ્યા પર ચોંટીને બેઠેલા અધિકારીઓની સગમટે માટે બદલી કરવામાં આવશે, જે અંગે મળેલી બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના વિકાસ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ઉપરાંત આ ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી અંગે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી હવે આગામી સમયમાં લાંબા સમયથી એક ખાતામાં કાર્યરત અધિકારીઓની બદલી કરી અન્ય કામગીરી સોંપવામાં આવશે, જેમાં ક્લાસ 1 અને ક્લાસ 2 સહિતના અધિકારીઓની બદલીઓ થશે. રાજ્યના જામનગરમાં નિર્મિત પ્રાણી સંગ્રહાલય માટે વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરોક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યા. પ્રાણી સંગ્રહાલય માટે 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાવડી, 10 જાગુઆર, 10 લિંક્સ, 4 ટેમાનોડોઝ, 3 ઓકલેટ અને 10 અમેરિકન મોટી બિલાડીઓ લાવવામાં આવી છે. મોડી રાત્રે આ તમામ પ્રાણીઓને રશિયન કાર્ગો આ વિમાન મારફતે લાવવામાં આવ્યા. આગામી સમયમાં અન્ય પ્રાણીઓ પણ લવાશે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે, જેના માટે આ તમામ પ્રાણીઓને લાવવામાં આવી રહ્યા છે. વાત કરીએ ગરમીની, ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેઓના અંદાજ મુજબ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડેની શક્યતાઓ છે. દેશમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાઓ હોવાનો મત તેઓએ વ્યક્ત કરતા કહ્યું કે 24મી મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 24મી મેથી 4 જૂન સુધી હળવું દબાણ સર્જાશે, જેમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતા જણાવ્યું કે 24મી મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રાજ્યમાં 24મી મેથી 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જોકે ચોમાસા પહેલાં રાજ્યમાં હળવો ચક્રવાત પણ આવી શકે. આ સાથે જ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વરસાદ પહેલાં ચક્રવાત આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ન્યૂઝ રાઉન્ડઅપમાં હાલ બસ આટલું જ. આવા જ અલગ અલગ વિષયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.